નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને બાળકો? આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 5, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસા વિશેની આપણે ચર્ચા કરવાની છે. બોર્ડની એક્ઝામની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં એક 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો 4 માર્કનો તમારે જે મોટા પ્રશ્નોનો વિભાગ છે એની દ્રષ્ટિએ આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ મહત્વનું છે. 4 માર્કનો એક પ્રશ્ન છેલ્લા વિભાગમાં મોટા પ્રશ્નમાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. બાળકો, અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એ દુનિયાના દેશો વચ્ચેના જે આંતરવ્યવહારો છે એ સરળ બનાવી દીધો છે. તમે રાત્રે સૂઈને સવારે ઉઠો ત્યાં લગીમાં દુનિયામાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક શોધખોળ થઈ જ ગઈ છે. આપણે નવરી બજાર બેઠા હોય એટલે આખી દુનિયામાં બધા નવરી બજાર બેઠા હોય એવું જરૂરી નથી. તમે ઇન્ટરનેટમાં સર્ચ કરશો તો ખબર પડશે કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં રોજબરોજ નવી નવી ઘણી શોધખોળો થતી એવી છે. અત્યારે કેટલાક વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું છે કે ભાઈ છેલ્લા કેટલાક વર્ષોમાં જે શોધખોળ થઈ છે એમાં જે ભારતનું વિજ્ઞાન છે અને ભારતની જે ટેકનોલોજી છે એનું થોડું ઘણું જ્ઞાન જોવા મળે છે. શરૂઆત આપણે અહીંથી કરશું. વિજ્ઞાન એટલે શું? પેલાથી ખબર હોવી જોઈએ. તમે વિજ્ઞાન ભણો છો એ વાત સાચી છે, પણ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, પછી કોઈ પણ ક્ષેત્રનું હોઈ શકે. ખાલી વિજ્ઞાન ભણો છો એને જ વિજ્ઞાન ન કહેવાય. તમારી પાસે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન હોય એને વિજ્ઞાન કહેવાય. 3+4 7, 3×8 24, આ એક જાતનું વિજ્ઞાન જ છે, ભલે આપણે ગણિતમાં ભણતા હોય. ટૂંકમાં વિજ્ઞાન એટલે ભણો છો એ વિજ્ઞાન નહીં સમજવાનું. તમારી પાસે જે તે બાબતનું કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન છે તો એને વિજ્ઞાન કહેશું આપણે. જે તે ક્ષેત્રનું વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન. તો ટેકનોલોજી કોને કહેવાય? તો કે તમારી પાસે આ જે વ્યવસ્થિત જ્ઞાન છે એનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતના કરવો? તગડો ને ચોકડો હતો, હવે વ્યવહારમાં ઉપયોગ કેમ કરવો? એ ટેકનોલોજી. તમારી પાસે જે જ્ઞાન છે એને અમલમાં કઈ રીતના મૂકવું એ ટેકનોલોજી દ્વારા અમલમાં આવશે. અહીંથી મંગળ સુધીનું અંતર આટલું છે, ખબર પડી ગઈ? તો એ વિજ્ઞાન છે. તો હવે અહીંથી પહોંચવા માટે શું કરવું પડશે, કેવી ટેકનોલોજી જોશે, એ ટેકનોલોજી છે. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વ્યવસ્થિત જ્ઞાનનો વ્યવહારમાં કઈ રીતના ઉપયોગ કરવો એને ટેકનોલોજી કહેવાય. આપણે આ પ્રકરણની અંદર પ્રાચીન ભારતના વિજ્ઞાન ક્ષેત્રનો વારસો આપ્યો છે. પહેલાના સમયમાં બાળકો યુરોપના અને એશિયાના જે દેશો છે ઘણા વર્ષો પહેલા એ ભારતની મજાક ઉડાવતા કે ભારત તો ખાલી જ્ઞાનમાં અને તત્વચિંતનમાં જ ફાળો આપ્યો છે, એને તો ખાલી ધર્મની બાબતમાં જ ટપા પડે, બાકી કોઈ બાબતમાં ટપા પડે નહીં. પણ આજે આપણે આ પ્રકરણમાં આ બધા વિશે સમજશું ત્યારે તમને ખ્યાલ આવશે કે દુનિયાના વિકસિત દેશો અત્યારે અલગ અલગ ક્ષેત્રમાં જે કામગીરી કરે છે એ આપણે હજારો વર્ષ પહેલા કરતા હતા. વિચાર કરજો, આપણી બાબતમાં કોલર ઊંચા કરીને પ્રાઉડ ફીલ કરવું જોઈએ. આપણે આ પ્રકરણની અંદર એ જ ભણવાનું છે કે દુનિયાના જે વિકસિત દેશો અત્યારે જે બાબતમાં ગૌરવ લે છે એ વસ્તુ તો આપણે હજારો વર્ષ પહેલા કરતા હતા. તો આપણે આ પ્રકરણની અંદર ભારતનો પ્રાચીન સમયનો જે વિજ્ઞાનનો ક્ષેત્રનો વારસો, જેમાં ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા એટલે કે આયુર્વેદ, શૈલ્ય ચિકિત્સા એટલે વાટકા, ઓપરેશન, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આ બધાનો આપણે વિગતવાર અભ્યાસ હવે આ પ્રકરણની અંદર આપણે કરીશું. ચલો બાળકો, તો હવે સૌથી પહેલા આપણે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં કેવું યોગદાન આપ્યું છે એની ચર્ચા કરીએ. કોઈ પણ ક્ષેત્રનું વ્યવસ્થિત જ્ઞાન એને વિજ્ઞાન કહેવાય. એ વ્યવસ્થિત જ્ઞાનનો વ્યવહારમાં કેમ ઉપયોગ કરવો એને કહેવાય ટેકનોલોજી. આપણે પ્રાચીન સમયમાં ભારતે અલગ અલગ ક્ષેત્રમાં શું યોગદાન આપ્યું હતું એની ચર્ચા કરવાની છે. શરૂઆત કરીએ રસાયણ વિદ્યાથી. રસાયણ શાસ્ત્ર પણ કહેવાય. આ ચેપ્ટરમાં બધા પ્રશ્ન 4 માર્કના જ છે, ઓબ્જેક્ટિવ કંઈ પૂછાતું નથી, 2 માર્કના પ્રશ્નો નથી પૂછાતા. એટલે જેટલા પ્રશ્નો આવે એ કડકડાટ તૈયાર કરવાના છે બધા. રસાયણ વિદ્યામાં ભારતે પ્રાચીન સમયમાં શું પ્રગતિ કરી લીધી? તો કે રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. પ્રયોગાત્મક વિજ્ઞાન એટલે પ્રયોગ દ્વારા સિદ્ધ થયેલું વિજ્ઞાન. અલગ અલગ તમે જુઓ લેબોરેટરીમાં, ભવિષ્યમાં તમે પણ સાયન્સ લઈને લેશો, સાયન્સમાં જશો એટલે તમારે લેબોરેટરીમાં અલગ અલગ પ્રયોગ કરવાનો આવશે. તો રસાયણ શાસ્ત્ર જે છે એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે, એટલે કે પ્રયોગો દ્વારા સિદ્ધ થયેલું જ્ઞાન છે. આગળ શું કહે છે?
રસાયણ શાસ્ત્રમાં શું કરવામાં આવે તો કે વિવિધ પ્રકારના જે ખનિજ છે કે ધાતુ છે લોખંડ છે તાંબુ છે સોનું ચાંદી અબ્રક મેંગેનીઝ આ વિવિધ પ્રકારના જે ધાતુઓ છે એનું નિર્માણ કેવી રીતના થયું તમારે વિજ્ઞાનમાં બંધારણની રચના બધાયની ભણવાની આવતી હશે તો એનો અભ્યાસ અહીંયા કરવામાં આવે તે ઉપરાંત વિવિધ પ્રકારના જે ફૂલ છોડ છે એનું નિર્માણ કેવી રીતના થાય છે ખેતીના જે અલગ અલગ પાક છે ઘઉંનો પાક હોય ડાંગરનો પાક હોય કપાસનો પાક હોય શેરડીનો પાક હોય એના નિર્માણમાં કેવા પ્રકારની જમીન જોશે ક્યાં ખનિજ તત્વવાળી જમીન જોશે આ બધી બાબતોનો અભ્યાસ રસાયણ શાસ્ત્રમાં કરવામાં આવે છે આગળ શું કહે છે આચાર્ય નાગાર્જુન જે છે એ ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય એટલે કે પિતામહ ગણવામાં આવે છે કારણ કે એણે રસાયણ શાસ્ત્રમાં ઘણું યોગદાન આપ્યું છે શરૂઆતમાં તો એણે બે ગ્રંથોની રચના કરી છે એના નામ લખ્યા છે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આ બે ગ્રંથોની રચના કરી હતી આચાર્ય નાગાર્જુન જેમ ગણિત શાસ્ત્રના પિતા ગણવામાં આવે ને આર્યભટ્ટ વૈદિક શાસ્ત્રના પિતા ગણવામાં આવે આચાર્ય ચરક અને આચાર્ય સુશ્રુત એ જ રીતે રસાયણ શાસ્ત્રના પિતા તરીકે નાગાર્જુનને ઓળખવામાં આવે કારણ કે એણે રસાયણ શાસ્ત્રમાં બહુ મોટું યોગદાન આપ્યું છે બે ગ્રંથો લખ્યા છે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આ બે ગ્રંથોમાં વિવિધ પ્રકારની જે ધાતુ કે ખનિજો જે છે એના નિર્માણ કેવી રીતના થાય છે એની રચના કઈ રીતના થાય છે એ બધી બાબતો આમાં દર્શાવેલી છે એ ઉપરાંત આચાર્ય નાગાર્જુને જે છે વનસ્પતિ ઔષધિની સાથે રસાયણ ઔષધિ વાપરવાની ભલામણ કરી હતી અત્યાર લગી આપણા દેશમાં આયુર્વેદ જ હતું અને એમાં વિવિધ પ્રકારની વનસ્પતિનો ઉપયોગ થતો દવા તરીકે ઔષધિ તરીકે પણ આચાર્ય નાગાર્જુને એવું સાબિત કર્યું કે દરેક પ્રકારના જે રોગ છે એ વનસ્પતિ ઔષધિથી દૂર થઈ શકતા નથી કેટલાક પ્રકારના રોગો દૂર કરવા હોય તો તમારે અલગ અલગ પ્રકારના રસાયણની જરૂર પડશે તેણે આયુર્વેદનો વિરોધ ન કર્યો પણ એમ કીધું કે ભાઈ આયુર્વેદિક દવાઓ જે છે વનસ્પતિની એનો ઉપયોગ તો કરવાનો જ છે પણ કેટલાક રોગો એવા છે માનવ શરીરના કે જે ઔષધિઓથી દૂર નથી થતા એના માટે અલગ અલગ રસાયણ લોહ સોમલ પારો ચોપડીમાં નામ નથી આપ્યા લોહ એટલે લોખંડ સોમલ એટલે સોનું પારો આનો ભૂકો કરીને ઔષધિ વાપરવાની શરૂઆત આણે કરી છે આચાર્ય નાગાર્જુન એમાં ઘણું સંશોધન કરવું પડે બળતું ગમે એને ગમે એનો ભૂકો ખાઈ લેવાનો ન કહેવાય એનો ભૂકો બનાવીને એનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવતો પ્રાચીન સમયમાં ગમે એમ ન કહે લોખંડનો ભૂકો ખાઈ લઈ જાય રામ રમી જાય રામનાથ પર જવું પડે પછી એક તો અત્યારે કોરોના હાલે જય ન તો એમાંય ઘણું સંશોધન કરવું પડે તો આચાર્ય નાગાર્જુન એવા વ્યક્તિ હતા કે જેણે વનસ્પતિ ઔષધિની સાથે રસાયણનો ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કરી લોકોને કે ભાઈ ફલાણા પ્રકારનો રોગ છે તો એમાં વનસ્પતિ ઔષધિ ઉપયોગમાં નથી આવતી અથવા કામ નથી કરતી તો આનો ઉપયોગ કરો તે ઉપરાંત નાલંદા વિદ્યાપીઠ જે છે એ પ્રાચીન ભારતની જૂનામાં જૂની પ્રતિષ્ઠિત વિદ્યાપીઠ છે જેનો અભ્યાસ આપણે ચોથા પ્રકરણમાં કરવાનો આવશે તો નાલંદા વિદ્યાપીઠમાં એ જમાનામાં રસાયણની ભઠ્ઠીઓ આવેલી હતી વિચાર કરી લો લોખંડ ને તાંબુ ને આ બધી વસ્તુઓ જે છે એને પહેલા પીગાડવામાં આવે અત્યારે આધુનિક સમયમાં 21મી સદીમાં ઘણી સાયન્સ સ્કૂલોમાં તમે જોજો રસાયણ શાળા એટલે તમારી ભાષામાં કહેવું તો લેબોરેટરી નહીં હોય એ સ્કૂલો શું કરતા હોય આ અમે પ્રેક્ટિકલ લેવાને અમે માર્ક મૂકી તો ખબર જ કેમ પડે આપણને કે આવડે છે કેટલું તો ભવિષ્યમાં તમે સાયન્સમાં જાઓ તો તપાસ બધી કરી લેવાની કે ફલાણી સ્કૂલમાં એડમિશન લેવું છે રસાયણ શાળા કે લેબોરેટરી છે કે નહીં એ જમાનામાં આજથી 2000 કે એનાથી વધુ વર્ષ પહેલાની વાત છે એ જમાનામાં નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ ભઠ્ઠીઓ આવેલી હતી રસાયણ શાળા લેબોરેટરી આવેલી હતી વિચાર કરી લો છોકરા બાળકોને કાયદેસર અભ્યાસ કરવામાં આજે બધા અલગ અલગ જે ખનિજો કે ધાતુઓ છે એ ભઠ્ઠીમાં ઓગાળવામાં આવતા પછી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ સમજાવવામાં આવતા આગળ શું કહે રસાયણ શાસ્ત્રમાં આપણે જે પ્રગતિ કરી છે એના ઉદાહરણ ચોપડીમાં આપ્યા છે પહેલું ઉદાહરણ છે સુલતાનગંજ જિલ્લાનું નામ છે બિહાર રાજ્યમાં 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની ભગવાન બુદ્ધની તાંબ્ર મૂર્તિ મળી હતી એ જમાનામાં તાંબાને એવા ખનિજોમાંથી મૂર્તિ બનાવવાની કળા ખાલી ભારતના કારીગરો પાસે જ હતી તો પહેલું ઉદાહરણ છે સુલતાનગંજ બિહાર રાજ્યમાં 7.5 ફૂટ ઊંચી 1 ટન વજનની બુદ્ધની તાંબ્ર મૂર્તિ બીજું ઉદાહરણ છે નાલંદા આઈ બિહારમાં જ આવ્યું છે 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ કેમાંથી બની છે એ ખબર નથી આમાં તો લખ્યું છે તાંબ્ર મૂર્તિ હતી તાંબાની મૂર્તિ આમાં ખાલી ઉલ્લેખ ખાલી બુદ્ધની મૂર્તિ એટલો જ કહેવાય
અને સૌથી છેલ્લું ઉદાહરણ આ તો તમે કદાચ પ્રાથમિકમાં ભણી ગયા છો કે દિલ્હીમાં જે વિક્રમાદિત્ય હતો ચંદ્રગુપ્ત દ્વિતીય બે નામે ઓળખાય છે વિક્રમાદિત્ય કયો અથવા ચંદ્રગુપ્ત દ્વિતીય કયો બે એક જ છે ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય એ જે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો જે વિજય સ્તંભ જેને તમે લોહ સ્તંભ તરીકે પણ ઓળખો હજી લગી એને કાટ નથી લઈ બાકી લોખંડની લોખંડના જે ગુણધર્મો છે તમે વિજ્ઞાનમાં ભણતા હશો કે ભાઈ વધારે પડતો પાણી અથવા વરસાદ લાગે તો એમાં કાટ લાગી જશે પણ આ જે લોસ્તમ છે એમાં લોખંડની અરે બીજું એવું ક્યુ રસાયણ એડ કરવામાં આવ્યું છે કે જેના કારણે આટલા બધા વર્ષો લગભગ 900 વર્ષ જેટલો સમય થયો છે આ લોસ્તમને અને ખુલ્લો એમને રસ્તા વચ્ચે ચોકમાં છે ભવિષ્યમાં દિલ્હીમાં જાવ તો મુલાકાત લેવાની પોતાના ખર્ચે તો હજી લગી કાટ નથી લઈ ઘણા આજુબાજુના જે દેશોના અથવા યુરોપના દેશોના જે લોકો ફરવા આવે છે એ સંશોધન કરવા માટે થોડુંક થોડુંક લોખંડ લઈ જાય છે એના દેશમાં કે ભાઈ આ લોખંડની અંદર બીજું એવું કયું રસાયણ ઉમેરેલું છે કે જેના કારણે આની અંદર કાટ નથી લઈ અંગ્રેજોના સમયમાં ઘણા સંશોધન થઈ ગયા છે અને જો ભવિષ્યમાં ખબર પડી જાય કે લોખંડની અંદર ફલાણું રસાયણ એડ કર્યું હતું તો પછી ભવિષ્યમાં જે લોખંડની વસ્તુ બનશે એ બધી કાટ વિનાની જ બનવાની છે તો બાળકો આ તો આપણા રસાયણ શાસ્ત્રમાં ભારતે જે પ્રગતિ કરી હતી એની માહિતી ચલો બાળકો તો હવે આપણે ધાતુ વિદ્યા વિશે માહિતી મેળવીએ પ્રાચીન સમયમાં ભારતે રસાયણ વિદ્યામાં કેવી પ્રગતિ કરી આપણે જોઈ રસાયણ વિદ્યાના જે ત્રણ ઉદાહરણો છે એની આપણે ચર્ચા કરી પ્રાચીન સમયમાં જે રસાયણ શાસ્ત્ર હતું એમાં નાલંદા વિદ્યાપીઠના જે આચાર્ય હતા આચાર્ય નાગાર્જુન એણે રસાયણ વિદ્યામાં જે યોગદાન આપ્યું હતું એની માહિતી આપણે મેળવી બે ગ્રંથ રચ્યા હતા એ ખાસ યાદ રાખવાના છે રસ રત્નાકર અને આરોગ્યમંજરી એના ઉદાહરણ જોઈએ હવે આપણે ધાતુઓ વિદ્યામાં કેવી પ્રગતિ કરી છે પ્રાચીન સમયમાં ભારતે એની માહિતી મેળવવાની છે પ્રાચીન સમયથી ભારતના લોકો વિવિધ વસ્તુઓ વિવિધ ધાતુઓનો ઉપયોગ વ્યવહારિક જીવનમાં કરતા આવ્યા છે ધાતુમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાની પરંપરા સદીઓ જૂની છે શરૂઆતના સમયમાં હથિયાર બનાવતા પ્રાણીઓની સામે રક્ષણ મેળવવા માટે સમય જતા વિકાસ થયો ખેતીનો વિકાસ થયો એટલે ખેતીના ઓજારો બનાવવા લાગ્યા સમય જતા મૂર્તિઓ બનાવવા લાગ્યા સમય જતા કે ભાઈ સમય જતા વિવિધ પ્રકારની મૂર્તિઓ વિવિધ પ્રકારના શિલ્પો બનાવવા લાગ્યા આગળ શું કહે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં ખૂબ જ પ્રગતિ કરી એના ઉદાહરણ નીચે આપ્યા છે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળેલી ધાતુની નર્તકીની પ્રતિમા સિંધુકાલીન સંસ્કૃતિ એટલે ભારતની ઘણી પ્રાચીન સંસ્કૃતિ કહી શકો સિંધુ નદીના કિનારે વિકાસ પામી હતી એટલે આપણે એને સિંધુકાલીન સંસ્કૃતિ કહેતા ઘણા લોકો એને મોહેંજોદડો ઘણા લોકો એને હડપ્પા અલગ અલગ નામે ઓળખે છે આપણે સિંધુકાલીન જ તરીકે અત્યારે ઓળખશું કારણ કે સિંધુ નદીના કિનારે એનો વિકાસ થયો હતો સપ્ત સિંધુ પણ કહી શકો સપ્ત સિંધુ એટલા માટે કે સાત નદીઓનો પ્રદેશ હતો સતલુજ બિયાસ રાવી ઝેલમ ચિનાબ સરસ્વતી અને સિંધુ આવી સાત નદીઓનો જે આખે આખો વિસ્તાર હતો અત્યારે તમારે એક્ઝેક્ટ લોકેશન જોવું હોય તો ભારતનું પંજાબ છે પછી ઉપર પાકિસ્તાન આઝાદી પછી એ આખે આખો વિસ્તાર અહીં આવી જશે આ વિસ્તાર તો સિંધુકાલીન સંસ્કૃતિમાં એ જમાનામાં લોકોએ ધાતુની નર્તકીની પ્રતિમા ટેક્સ્ટ બુકમાં એનો ફોટો આપ્યો છે નૃત્ય કરતી જે સ્ત્રી છે એની મૂર્તિ મળી આવી છે ખોદકામ કરતા તક્ષશિલા રાજ્યનું નામ છે એ જમાનામાં કુશાણ જે છે એ વંશનું નામ છે તક્ષશિલા રાજ્યમાંથી કુશાણ વંશના રાજાઓના સમયમાં ઘણી ભગવાન બુદ્ધની મૂર્તિઓ તૈયાર થઈ હતી બળવો આપણા દેશમાં 10મી અને 11મી સદી 10મી અને 11મી સદી આ જે સમયગાળો હતો એ ધાતુ વિદ્યાના વિકાસનો સમયગાળો હતો કારણ કે આ જે સમયગાળો હતો જે શાસકો હતા એણે ધાતુ વિદ્યાને પ્રોત્સાહન આપ્યું પ્રાચીન સમયમાં આપણા દેશમાં જેટલી વિદ્યાઓનો વિકાસ થયો છે એમાં રાજાઓનું યોગદાન બહુ મહત્વનું છે કોઈ પણ ક્ષેત્ર તમે લઈ લો કારણ કે રાજા જો કોઈ બાબતને પ્રોત્સાહન નહીં આપે તો એ જે તે ક્ષેત્રમાં વિકાસ નહીં સાધી શકે તો 10મી અને 11મી સદી દરમિયાન ભારતના જે શાસકો હતા એણે ધાતુ વિદ્યાના પ્રોત્સાહન આપ્યું હતું એના કારણે આપણા દેશમાં 10મી અને 11મી આ જે સમયગાળો છે એમાં ધાતુ વિદ્યાનો ઘણો વિકાસ થયો હતો તે ઉપરાંત ચોલવંશના રાજાઓ ખાસ કરીને દક્ષિણ ભારત આમ યાદ રાખવાનું બાળકો ચોલવંશ છે ચાલુક્ય વંશ છે પલ્લવ વંશ છે
આ બધા રાજાઓનો મોટા ભાગે દક્ષિણ ભારતમાં સત્તા હતી ને તો ચોલ વંશના રાજાઓના સમયમાં એ ઘણા ધાતુના શિલ્પો શિલ્પો એટલે કે મૂર્તિઓ તૈયાર થઈ હતી ખાસ કરીને તાંબા તાંબાનો ઉપયોગ વધારે થતો મોટા ભાગની જે મૂર્તિઓ મળી છે તાંબાની છે બળતો ઓલી જે આ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી છે ને સીસામાંથી બનેલી મૂર્તિ છે સીસાનો ઉપયોગ કર્યો છે તાંબુ એટલા માટે કે મનુષ્યના મનુષ્ય ઉપયોગમાં સૌ પ્રથમ લીધેલી જો કોઈ ધાતુ હોય ને તો એ તાંબુ છે અને આપણા ઇતિહાસના જે અલગ અલગ જે સમયગાળા છે એ અલગ અલગ ખનિજોના નામે ઓળખે છે જેમ કે તાંબ્રયુગ કારણ કે તાંબાનો ઉપયોગ વધારે થતો પછી એવો કાંસુ એટલે કાંસ્ય યુગ કાંસાનો ઉપયોગ વધારે થવા લાગ્યો પછી એવો લોહયુગ એટલે કે લોખંડનો ઉપયોગ વધારે થવા માંડ્યો પછી એવો અણુયુગ અત્યારે અણુનો વિવિધ ઉપયોગ થઈ છે અણુ શસ્ત્ર બનાવવામાં થઈ છે ને તો આ ઇતિહાસના જે અલગ અલગ તબક્કાઓ છે એ ધાતુના નામે ઓળખાય છે કારણ એક જ કે ભાઈ જે તે સમયમાં જે તે ધાતુનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હતો મહાદેવ નટરાજનો શિલ્પ તમે ઓલી નટરાજ પેન્સિલના બોક્સ ઉપર આવતું હોય છે રાઉન્ડ દોર્યું હોય છે અને એમાં ભગવાનજી શંકર જે છે એ તાંડવ નૃત્ય કરતા હોય એવું શિલ્પ અત્યારે રિયલનું શિલ્પ જે છે એ ચેન્નઈના સંગ્રહાલયમાં છે અને ભગવાન શ્રી રામનું ધનુર્ધારી અહીંયા બાણ લટકાવીને ઊભો હોય ભગવાન શ્રી રામ આ બે જે શિલ્પો છે એ હજી આપણે સાચવેલા છે કારણ કે એ આપણી ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ ઉદાહરણો છે એ જમાનામાં પણ કોઈ આધુનિક સાધનો નહોતા છતાંય ધાતુમાંથી આપણે આવી સારી વસ્તુઓ બનાવી શકતા જે આપણા કારીગરોની આવડત દર્શાવે છે તો આ જે બે શિલ્પો છે મહાદેવ નટરાજનું શિલ્પ અને ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ બંને શિલ્પો ચેન્નઈના સંગ્રહાલયમાં હજી પણ સાચવેલા છે આગળ શું કહે છે વિવિધ ધાતુઓમાંથી મૂર્તિઓની બધી વસ્તુ તો બનાવતા દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓના શિલ્પો પણ બનાવતા સોપારી કાપવાની કલાત્મક સુડીઓ પણ એ જમાનામાં બનાવવામાં આવતી બરોબર છે તો બાળકો આ હતી ધાતુ વિદ્યાની માહિતી હવે જ્યારે આપણે આવતા વિડીયોમાં ભેગા થશે ત્યારે ગણિત શાસ્ત્ર વિશે માહિતી મેળવશું જય શ્રી કૃષ્ણ